રાપરના મેવાસા ગ્રામ પંચાયત દ્વારા અનુસૂચિત જાતિના આગેવાનને દબાણ કરવાની ગતરોજ નોટિસ આપવામાં આવી હતી. દબાણકર્તાએ ગાગોદર પોલીસ મથકે મેવાસા ગ્રામ પંચાયતના સરપંચના પતિ તેમજ ઉપસરપંચ અને બીજા આગેવાનો ઉપર ખોટી રીતે એટ્રોસિટી ટળે ફરિયાદ કરી હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યા હતા, જેને લઈ વિવિધ સમાજના મોટી સંખ્યામાં આગેવાનો જંગીરેલી યોજનાર રાપર મામલતદારને આવેદન આપ્યું હતું. મારું નામ છે ઓ અમારા બારી, મારું વતન જૂનું જંગી. અત્યારે હાલમાં 50 વર્ષથી મેવાસા. આજ લગભગ 3 થી 4-5 મહિના પહેલા એ લોકો આક્ષેપ કર્યો હતો, એટલે અમે ગામને ત્રણે ગામને ભેગી થઈ અમે સરપંચ ઉપસરપંચ અમારા ગામના આગેવાનો અમારા બધા સભ્યોને ભેગા કરી અને અમે સરપંચને રજૂઆત કરી કે ખોટા લોકો અહીંયા બેસી જાય છે, આપણું ગામ છે, આપણી પંચાયતની જમીન છે, તો આપણે કોકના ખોટા આપણને હેણ કરે એના કરતાં આપણે તમે તમારી રીતે એને કહી દો એટલે આપણા ગામમાં એ લોકો ખોટો આક્ષેપ કરે નહીં. હવે એમાં આ 3 થી 4 મહિના પહેલાં એણે સમજાવતા હમણાં એ લોકો એને ખબર પડી છે કે આ લોકો આપણને ધીમે ધીમે હટાડી દી છે, તો એ લોકો એક્રોસિટી 7 વાગે એક્રોસિટી કરીને રાતે 3 વાગે એ બે લોકોને ઉપાડી ગયા છે. અમારા ગણેશભાઈ સરપંચ, નાંદીદાના ઠાકોર અને રાતે આવીને 3 વાગે એમના ઘરે બાઈઓને એકલી મળીને રાતે 3 વાગે ઉપાડી ગયા છે. એનો કોઈ ગુનો નથી, એ લોકો કોઈ આમાં બોલ્યા નથી, કાંઈ એના ખારા ધોરા કીધા નથી. અને મેઘા ભીમા દલિત સમાજ પણ એમનો એકનો વાંક નથી, એમના ભેગા ખોટા તત્વો બીજા છે. અમે આજ 2 દિવસ છે અમારા 3 ગામ ખાધા વગર પીધા વગર પણ અમે હેણ થઈ રહ્યા. અત્યારે કાતી મહિનાની સિઝન છે, અમારે ભાઈ છોકરા ઢોર રોક રેઠાણ રાખી અને અમે આ લોકો લારી ફરી રહ્યા. અમારા આના હાચામાં હાચે અમને ન્યા મળવો પડે, નકા મેં એક દી હજી અહીંયા આ છે ને આત્મા હત્યા કરવા તૈયાર થઈ જાઉં છું. એક ગામ નહીં 3 ગામ તો અમને પૂરેપૂરો આનો ન્યાય મળવો જોઈએ અને આ લુખા તત્વો છે ને એ અમારાથી દૂર થવા જોઈએ. અને આજ ઉઠીને અમારા માથે છે કાલ બીજા ગામ ઉપર આવશે અને જો આવું અમારા ઉપર ન્યાય નહીં આવે ને તો અમે છે ને 3 ગામ એ આત્મહત્યા કરી લેવા તૈયાર થઈ. જય માતા જય ભારત. દયાબેન પાટાભાઈ ગાંધી ગામ મેવાસા. અમારી જમીન બીજા ગામના એ દબાવતા હતા, એમનું નામ છે મેઘાભાઈ, ગામ થોરિયારીના. તો એ ખોટી રીતના દબાવતા હતા, તો બધે કીધું કે સરપંચ સાહેબ ને જે આપણે પેલા કરીએ ને કે આપણા ગામ નો અન્યાય થાય છે તો કોને કહીએ, અમે ગામમાં 2 માણસ આગેવાન થતા હોય એને જ કહીએ ને. તો એ માણસ એને કીધું, અહીંયા અહીંયા મજા ના આવી તો અહીંયા હચોડે રાતોરાત આવીને ઉપાડી ગયા છે. તો આખું અમે 3 ગામ છે અહીંયાની સાથે આ ખાધા પીતા વિના અમે કેટલી હેરણ થઈને અમે અહીંયા કને આવ્યા છીએ. અને અમારા સરપંચ સાહેબ ને અમારા જે ગામના ઠાકોરભાઈ છે નાનજીભાઈ એમને રાતે ઉપાડી ગયા છે. તો બસ અમારે એને ન્યાય જોઈએ, એ અમારા ગામમાં ખોટી નિર્દોષની ફરિયાદ કરી છે અહીંયા ઉપર કે મતલબમાં એ જમીન બચાવવા માટે ને એને લઈ લીધી, હડપ કરી લેવી અને એને ન્યાય જોઈએ. બસ અમારા ગામ માટે એને કર્યો છે, એને એને નતું ખાવું કે એને નથી ઘર માટે કર્યો, બસ ગામ માટે જ કર્યો છે. મેવાસા ગામે 7/10/2023 ના રોજ મેવાસા પંચાયતના પદાધિકારીઓ ઉપર જે એટ્રોસિટી ફરિયાદ ખોટી રીતે દાખલ કરાવેલ છે એ બાબતે પૂરતો ન્યાય મળે, પૂરતી તપાસ થાય એ બાબતે મેવાસા ગ્રામજનો, મેવાસાના 3 ગામ, રાપર વિસ્તારના તમામ કોળી ભાઈઓ, રાપર વિસ્તારના તમામ પટેલ ભાઈઓ, રાપર વિસ્તારના મેવાસા વિસ્તારના રબારી સમાજના અને અન્ય સમાજો જ્યારે અહીંયા આવેદનપત્ર આપવા આવ્યા છે ત્યારે આ આવેદનપત્ર એટલા માટે આપવામાં આવ્યું છે કે સરકારી ટાવર્સ પૈકીની મેવાસા ગામની જમીન ઉપર બિન અધિકૃત કબજો કરવાની પેરવી કરી રહેલા લોકો સામે જ્યારે પંચાયતના પદાધિકારીઓ એને બચાવવા માટે વહીવટીતંત્રને રજૂઆત કરે છે અને વહીવટીતંત્રને જણાવે છે કે આ બાબતે ખોટું દબાણ ના થાય અને સરકારની મિલકતને કોઈ નુકસાન ન પહોંચે એના માટે રજૂઆત કરી હતી, એનો રાગ દ્વેષ રાખીને જે ખોટી ફરિયાદ એટ્રોસિટી દાખલ કરે છે એ ફરિયાદ બાબતે પોલીસ તંત્ર તપાસ કરતા અધિકારી પૂરતી ન્યાયિક તપાસ કરે અને એના બાદ જ એના પગલાં ભરે એવી અમારી યાદની આ રજૂઆત તાલુકા મેજિસ્ટ્રેટ સાહેબ પાસે કરવામાં આવેલ છે.